નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની સ્વ ઊંચા ચઢાણ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના બંને ચિત્રોનું અવલોકન કરી તેની નીચે માંગેલી વિગતો લખો તો જોઈએ નંબર એક તંબુની બનાવટ તો કાપડ દોરી નેટ પ્લાસ્ટિકના કાગળનો તાર નંબર એક તમે ક્યાં ઉપયોગ કરશો તો કેમ્પમાં જઈએ ત્યારે આ પ્રકારના તંબુમાં રોકાઈશું ત્યાર પછી નંબર બે તંબુની બનાવટ તો કાપડ દોરી લાકડી પ્લાસ્ટિકનો કાગળ વગેરે ત્યાર પછી બે તમે ક્યાં ઉપયોગ કરશો તો રણમાં પ્રવાસમાં રોકાઈએ ત્યારે આવા તંબુઓમાં રોકાઈશું પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમને પર્વતારોહણની એક ટુકડીના લીડર બનાવાય તો તમે શું ભૂમિકા ભજવશો તો જોઈએ જવાબ હું મારા બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ બીજાને સામાન લઈ જવામાં મદદ કરીશ અને બધા સભ્યોની પાછળ રહીશ ત્યાર પછી નંબર બે પર્વતારોહણમાં વપરાતો શબ્દ રેપલિંગ એટલે શું તો દોરડાની મદદથી ખડક પર ચઢાણ કર્યા પછી નીચે ઉતરતી વખતે ઉપયોગ થાય છે છે તેને કહે નંબર પર્વતારોહણ કરતી વખતે ક્યાં ક્યાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે લાંબા મજબૂત દોરડા ખીલ્લા કડી હથોડી સુવાની બેગ પાણીની બોટલ ખાવાની વસ્તુ ઓક્સિજન વગેરે નંબર ચાર પર્વતારોહણ દરમિયાન તમે તમારા શરીરમાં શક્તિ અને ગરબીનું પ્રમાણ જાળવવા કયો ખોરાક લેશો તો જવાબ આવશે વિટામિન સી લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ લેવામાં આવશે ત્યાર પછી નંબર પાંચ પર્વતારોહણ કરતી વખતે તમારી સાથે શું રાખશો તો જવાબ આવશે પર્વતારોહણ કરતી વખતે અમે અમારી સાથે એક પાણીની બોટલ હળવો નાસ્તો તથા ઓક્સિજન ની બોટલ સાથે રાખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કલ્પના કરો કે તમે ફરવા ગયા અને ખોવાઈ ગયા તો હવે તમે શું કરશો તો જવાબ આવશે હું ફરવા ગયો હોય ત્યારે ખોવાઈ જાઓ તો પહેલા મારી પાસે ફોન ડાયરીમાંથી નંબર કાઢી કોઈકની પાસેથી ફોન કરાવીશ જો નજીકમાં પોલીસ સ્ટેશન હશે તો ત્યાં જાણ કરીશ જે મને ઘર સુધી પહોંચા પહોંચવામાં મદદ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમારા જીવનમાં તમે કરેલ કોઈ સાહસિક કાર્ય વિશે લખો તો જવાબ આવશે અમારી બાજુના વર્ગમાં એક વખત આગ લાગી હતી આવા સમયે હું અને મારો મિત્ર તે વર્ગમાં ગયા અને બધા જ બાળકોને રૂમમાંથી બહાર કાઢ્યા ત્યારબાદ અમે ફાયર સેફ્ટીની બોટલ વડે આગ બુજાવી દીધી હતી

તેમણે એવરેસ્ટ પર્વત સર કર્યા ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યાર પછી છે અને અનુજા વેદ તો બંને બહેનો સુરતના વતની છે માઉન્ટ એવરેસ્ટ સાથે ઓસ્ટ્રેલિયા આફ્રિકા યુરોપમાં પણ ઝંડો ફરકાવી ચૂક્યા છે બંને બહેનો પાંચથી વધુ શિખરો સર કરી ચૂકી છે પ્રશ્ન નંબર છ પર્વત પરના રસ્તાનું ચિત્ર દોરો જો તમે અહીં જોઈ શકો છો તો પ્રશ્ન નંબર સાત તમારા વર્ગખંડના મોનિટરનું નામ લખી તેના વર્ગખંડના કાર્યો જણાવો તો મનોજ જોઈએ પંખા બંધ કરવા શિક્ષકની ગેરહાજરીમાં દેખરેખ વર્ગને તાળું મારવું પ્રાથમિક સારવારનું કામ કરવું સૌને મદદ કરવી વર્ગની સફાઈ કરવી ઝઘડાઓનું સમાધાન કરવું વર્ગમાં શાંતિ જાળવવી પંખા બંધ કરવા તો ધોરણ પાંચના પર્યાવરણ વિષયની બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ